નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે કે મોચીના ઓજારો સાધુ મહારાજે પારસમણી ઘસીને બધા જ ઓજારો સોનાના કરી આપ્યા હતા અને મોચી મનમાં વિચારે છે કે સોનાના ઓજારો બનાવી અને જે સાધુ મહારાજ છે એ આપણને સુખી ઈચ્છતા હતા એટલે એને મારા ઓજાર છે એ સોનાના બનાવી દીધા હતા, પણ મોચી ભગત છે એમાં એ માનતા નહોતા. શું કામ નહોતા માનતા? તો કે એને મહેનતનો રોટલો કમાઈને ખાવું હતું, એને હરામનું પચતું ન હતું. ચાલો હવે આગળ જોઈએ. તો એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો. એટલે કહે છે કે મોચી ભગત છે એ એક વખત એનું કામ કરતાં કરતાં ભજન ગાતો હતો અને ચપ્પલ છે એ સીવતો હતો. ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? અને ત્યાં જ એના કાને એક બીજો અવાજ આવ્યો અને કહે છે, કેમ છો મોચી ભગત? મોચીએ જોયું તો એ પહેલાં સાધુ જ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? અને એ તરત જ સાધુને કહે છે કે તમે મારા ઓજાર બગાડી ગયા હતા એ જ આ સાધુ છો ને તમે? એમ સાધુને નવાઈ લાગી. એમને તો હતું કે પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે અને માનપાન આપશે એમ, પણ અહીં તો કંઈક ઊંધું જ થયું. મોચી ભગત તો એવું વિચાર્યું કે બગાડ્યા એમ મારા સોનાના, તમે સોનાના ઓજાર બનાવ્યા એટલે મારે જૂના ઘસાયેલા ઓજાર હતા એ વાપરવા પડ્યા અને વર્ષનો એના ઉપર કામ કર્યું ઘસાયેલા ઓજાર ઉપર, ત્યારે હું નવા ઓજાર ખરીદી શક્યો. એટલે સાધુ મહારાજને આ સાંભળીને નવાઈ લાગે છે, બગાડી નાખ્યા એ સાંભળીને. એટલે કહે છે એને એવું હતું સાધુ મહારાજને કે હું બીજી વખત મોચી પાસે જઈશ એટલે એ તો મારે પગે પડી જશે કે સારું કર્યું તમે મને સોનાના ઓજાર બનાવી દીધા. એટલે મોચી ભગત પગે પડશે એવું હતું અને માનપાન આપશે એમ. ચાલો સામેના પેજ ઉપર. અને ઘણો બધો આભાર માનશે અને માનપાન આપશે અને એને એમ કે મારો આભાર માનશે, પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. અને સાધુ મહારાજને માનપાનના બદલે તો શું કર્યું? તે ઠપકો આપ્યો કે એ જ છો ને તમે સાધુ મહારાજ જે મારા ઓજારો બગાડી ગયા હતા. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. અને સાધુને એમ થયું કે આને ખબર નથી કે ઓજારો સોનાના છે, એને એમ કે પિત્તળના છે એમ. તેમણે કહ્યું, મોચી ભગત ઓજારો બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે, ક્યાં છે એ? નાખી તો નથી દીધા ને? એટલે સાધુ મહારાજને હક ન થતો કે લાવ હું કહી દઉં કે એ તમે સોનાના બનાવી દીધા છે એમ. એટલે કહે છે કે એ તો સોનાના બનાવી દીધા હતા, નાખી તો નથી દીધા ને? મને ખબર છે મહારાજ સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવણાના બળથી ઓછું મેળવ્યું છે. એટલે કહે છે કે મને ખબર છે કે એ સોનાના છે, પણ એ સોનાના ઓજાર છે એ મેં થોડાક મારા પૈસાના ખરીદ્યા છે મારા બાવણાના બળે, એટલે મેં થોડાક મારી જાતે પૈસા કમાઈને બનાવ્યા છે. આવું મફતનું સોનું શું કરવું છે? અને મોચી કહે છે કે આવું મફતનું સોનું શું કરવું છે? એ પણ એ પડ્યા ખૂણામાં, તમે પાછા જ લઈ જાઓ. અને મહારાજને કહે છે કે એ પડ્યા ખૂણામાં કે તમે પાછા લઈ જ જાઓ. મોચીએ સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત તમને કશી ગમ નથી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. એટલે મોચી ભગતને સાધુ કહે છે મોચી ભગતને કે તમને તો કાંઈ ખબર જ નથી એમ, કે ભાન નથી તમને એમ કે એ સોનાના ઓજાર વેચી અને પૈસા બનાવી લ્યો તમે અને પછી મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો અને આ કાચી દુકાન છે એને તમે પાકી બનાવી નાખો, કામ કરનાર માણસો રાખો
અને તમે કે એકલા એકલા કામ કરો છો એની જગ્યાએ તમે બે ત્રણ બીજા માણસો કે રાખી લ્યો. બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો, અને બેઠા બેઠા તમે કે ખાઓ અને તમે જલસા કરો. એ કહે છે કે તમે તમારે કંઈ કામ કરવું ન પડે, તમે બીજા બે વ્યક્તિને રાખી લો અને તમારે તો ખાલી કહેવાનું જ રહે કે આમ કરો તેમ કરો અને તમે કે જલસા કરો. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? એટલે કહે છે કે તો કે એવું કરું કે હું પૈસા કમ વેચી નાખું, દુકાન સારી બનાવી નાખું ને બીજા બે માણસો રાખી લઉં ને હું બેઠા બેઠા ખાઉં. તો કે મને ભગવાને આ જે હાથ પગ આપ્યા છે એનું મારે શું કરવાનું? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા, અને કંઈક અલગ જ રીતથી નવાઈ ભરી રીતથી સાધુ છે એ મોચીને જોયા જ કરે છે, તાકી તાકીને જોયા કરે છે. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. એટલે સાધુ મહારાજને કહે છે મોચી કે સાધુ મહારાજ, ભગવાને આપણને હાથ પગ આપ્યા છે એ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, એ કામ કરવા માટે આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે, હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. એટલે સાધુ કહે છે કે મોચી ભગત તમારી વાત છે એ સાચી છે, ભગવાને હાથ પગ આપ્યા છે તો એ આપણને કામ કરવા માટે આપ્યા છે, બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા. એટલે સાધુ કહે છે કે હું પણ હવે કામ કરીશ અને મારી જાતે કમાઈ અને જીવનમાં જે આપણે જાતે મહેનત કરીને કમાણા હોય કે અથવા તો મોટા થાવ ત્યારે કમાવાની વાત તો આવે છે, પણ જો તમે અત્યારે નાના છો તો તમે પણ મહેનત કરો, તમને એક વખત મહેનત કરો, તમે કંઈક બનાવો છો, કંઈક પ્રયોગ છે કે કંઈ તમે આ ક્રાફ્ટ બનાવો છો તો તમે તમારી જાતે બનાવશો તો તમને સેજે ખરાબ થયું હશે ને તો તમને એમ થશે કે મેં મારી જાતે બનાવ્યું, હો કેવું સરસ છે. અથવા જો કોઈએ તમને બનાવી દીધું હશે તો એ તમે બનાવ્યું એવું બનાવ્યું હશે ને તો તરત તમે એમ કહેશો કે આવું બનાવાય, અને તો કાંઈ આવડતું નથી અને તમને એમાં આનંદ નહીં આવે જેટલું તમે જાતે બનાવો છો એમાં તમને આનંદ આવે છે. એટલે કહે છે કે મોચી ભગત કે હું પણ તમારી જેમ જાતે કમાઈશ અને તમે જેમ જીવનનો આનંદ લ્યો છો એવી રીતથી હું જાતે કમાઈ અને મારા જીવનનો આનંદ સાચો આનંદ મેળવીશ. સાધુ કંઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા, અને સાધુ છે એ કંઈક ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? એટલે પોતાના કામે લાગતા મોચીએ સાધુને પૂછ્યું, એ પોતાનું કામ કરે છે કરવા લાગ્યો અને સાધુને પૂછે પણ છે કે કેમ સાધુ મહારાજ તમે મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. એટલે સાધુ કહે છે કે હું મૂંગો નથી થઈ ગયો પણ હું વિચાર કરી રહ્યો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? એટલે કહે છે કે મોચી ભગત, એટલે કે શું તમે એવા વિચારમાં પડી ગયા કે મેં કંઈ કીધું એ તમને ખોટું લાગ્યું છે? એટલે કે મેં કંઈ કીધું છે એ કંઈ ખોટું કીધું છે એમ? તમારી વાત નથી મારી વાત છે. એટલે સાધુ મહારાજ છે એ કહે છે કે ના ના મોચી ભગત, તમારી વાત નથી, વાત તો મારી છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોયું, અને આ શબ્દ બોલતા બોલતા સાધુ છે એ મોચી સામે એકદમ ગંભીર એટલે કે સાવ નિરાશ થઈ ગયા હોય એવી રીતથી સામે જોવે છે. હું પણ નાનું મોટું તપ તો કરું જ છું, જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીય કર્યો નથી. એટલે એ વિચારે એ કહે છે કે મેં તારા ઓજારને સોનાના બનાવી દીધા, શું કામ? કે સાધુને ખબર પડી કે આ વ્યક્તિ છે એ સાચુકલો છે
નિર્દોષ છે, પોતાની મહેનત કામ કમાય છે અને પ્રામાણિક છે. એટલે સાધુને એના પ્રત્યે શું થઈ, લાગણી થઈ અને એના ઓજારોને પારસમણી ઘસી અને એને ઓજારોને સોનાના બનાવી દે છે. એટલે સાધુ કહે છે કે હું નાનું મોટું તપ તો કરું જ છું કે, અને હું આ પારસમણીનો ઉપયોગ મારી જાત ઉપર ક્યારે નથી કર્યો. જો સાધુ મહારાજ પાસે એટલું તપ હતું અને પારસમણી ઘસે અને એ વસ્તુ સોનાની બની જતી હોય તો સાધુ મહારાજ ગમે એ વસ્તુને પારસમણી ઘસે તો વસ્તુ તો સોનાની બનવાની જ હતી ને. એટલે સાધુ મહારાજ કહે છે પણ મેં કે એ પ્રયોગ ક્યારેય કર્યો નથી, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી નથી કર્યો. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું કરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. અને કહે છે કે હું ભિક્ષા માંગી અને મારા પેટનો ખાડો પૂરું છું, પણ આજે તે આ ભિક્ષા માંગીને જે મારો ગર્વ હતો એ પણ તે ઓગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ, અને મોચી ભગતને કહે છે કે આજથી તમે મારા ગુરુ છો. પાછળના પેજ ઉપર જોઈએ ને, આજથી હું તમારો દાખલો યાદ કરીશ અને મારા ગર્વને ધોતો રહીશ. એટલે કહે છે કે આજથી તમે મારા ગુરુ અને આજથી જ હું તમારો આ દાખલો છે એ યાદ રાખીશ કે આ તમે આપણા બે બંને વચ્ચે જે વાત થઈ અને મને પણ કંઈક તમારી પાસેથી શીખવા મળ્યું છે એ હું યાદ રાખીશ અને મારો આ જે ભિક્ષા માંગવાનો ગર્વ હતો એને હું ધોતો રહીશ. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. અને મોચી છે સાધુ મહારાજ આટલું બોલતા હાલતા હાલતા બોલતા ગયા એટલે મોચી છે એ કામ કરવાનું ભૂલી ગયો અને સાધુ મહારાજની પીઠ એટલે સાધુ મહારાજ જતા થાય એની પાછળ એ જોતો જ રહ્યો. કામે વળગતા બબડ્યું, આપ ખરા સાધુ. અને પાછો એ કામે લાગતા લાગતા બોલ્યો કે ખરેખર તમે એક ખરા એટલે કે સાચા સાધુ છો. હવે ઘણી વખત આપણે જોયું જ છે કે કેટલાયને કામ કરીને નથી ખાવું, પણ શું કરે છે કે બેઠા બેઠા અત્યારે પૈસા ક્યાંથી મળે, પણ જે આનંદ આપણને મહેનત કરી અને પૈસા મેળવા હોય એ પૈસા આપણને વાપરવાનો આનંદ આવે એટલો આપણને આનંદ બેઠા બેઠા પૈસા કમાઈને આપણે કંઈ ખાતા હોય એમાં મળતો નથી. એટલે કે આ બોધપાઠમાંથી આપણને એવું શીખવા મળે છે કે બોધ મળે છે કે આપણે ક્યારે હરામનો પૈસો લેવો જોઈએ નહીં. ગમે એવું હોય તો આપણે મહેનત કરી અને આપણો જીવન ગુજરાન છે એ ચલાવવું જોઈએ. હવે નેક્સ્ટ આપણે પિરિયડમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભાષા સંચિતામાં જોવો વિરામ ચિહ્નો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું.